બરાબર પંથકમાં જગતનો તાત દુખી દુખીને દુખી ખાતર મેળવવાની લાઈનમાં સવારના વહેલી સવારના ઉઠી લાંબી લાંબી લાઈનોમાં ઊભે છે અને સાંજે ખાતર લીધા વગર ઘરે પરત ફર્યો છે. માથે હાથ દેનારો આ બિચારો ખેડૂતની સંવેદના કોણ સમજશે. હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરો રાપરથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. જગતનો તાત કહેવામાં આવે છે, સરકાર પણ ખેડૂત પ્રત્યે સંવેદનશીલ છે એવી વાતો કરવામાં આવે છે, એવો ડ્રામા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ખેડૂત કેટલો સુખી છે, જગતનો તાત કેટલો સુખી છે, સરકાર ખેડૂતો પ્રત્યે કેટલી સંવેદના છે, તેના વિશે વધુ કંઈ કહેવા કરતાં જે આ વિડીયો અમારા આમતક ન્યૂઝના પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડાએ જે રજૂ કર્યો છે ને, એ વિડીયો ઘણું બધું કહી જાય છે. ખાતરની લાઈમાં જગતનો તાત ગણાતો આ ખેડૂત સવારના 4 વાગે લાઈનમાં ઊભી જાય, સાંજે તેમને ખાતર ન મળે, અગર તો જે ખાતર જોઈએ છે એ ખાતરની સાથે અન્ય બીજું ખાતર લેવા માટે વિક્રેતાઓ ફરજ પાડે, ત્યારે ખરેખર દુઃખ સાથે કહેવાનું મન થાય છે કે સરકારની સંવેદના ખેડૂત પ્રત્યે બૂઠી થઈ ગઈ છે, ધાર વિહોણી થઈ ગઈ છે. જગતનો તાત હંમેશા લાચાર અને લાચાર રહ્યો છે. વાત એવી છે કે છેલ્લા કેટલાક સમયથી રાપરમાં ખાતરની કારમી તંગી જોવા મળી રહી છે, ખાતર મળતું નથી, ખેડૂતો સવારના ખાતર માટે હેરાન પરેશાન થાય છે, પરંતુ ખાતર મળતું નથી, લાંબી લાંબી લાઈનમાં ઊભે છે, મોંઘા ભાડા ખર્ચીને ત્યાં પહોંચે છે પરંતુ ખાતર મળતું નથી. જિલ્લા કક્ષાએ પણ ભારતીય કિસાન સંઘ દ્વારા આ સમગ્ર વેદનાનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાપર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, પરંતુ કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી અને આ જગતનો તાત હેરાન પરેશાન છે એ નગ્ન અને સનાતન સત્ય છે. જયેશ નારાયણ વાવિયા નામ છે. હાલ પરિસ્થિતિ એવી છે કે મંડળીઓ અને સહકારી સંઘ એકબીજાના મેળમાં જ નથી, કેમ કે જે સહકારી સંઘ છે એનું કામ છે બધી મંડળીઓને ખાતર અપાવવાનું, પણ સહકારી સંઘ આજે રિટેલમાં ઉતરેલ હોવાથી બીજી મંડળીઓથી અન્યાય કરે છે, જેથી કરીને લાઈનની પરિસ્થિતિ વધારે ઊભી થાય છે. ખાતર થોડું ઘણું આવે પણ બીજી ગામડાની મંડળીઓ છે કે રાપરની બીજી બે મંડળીઓ છે એમને ખાતર આપવામાં આવતું નથી. જેટલું પણ ખાતર આવે એટલું વધારે કરીને એ ખુદ રિટેલ કરવા જાય છે, એટલે લાઈનની પરિસ્થિતિ વધારે ઉત્પન્ન થાય છે. અને ખરેખર સરકારના નિયમ મુજબ તો સહકારી સંઘ રિટેલ પણ ન કરી શકે, પણ છતાંય આની અંદર રાજકીય માણસો જે સભ્યો હોવાથી એ લોકોને રિટેલ લાઇસન્સ જે તે ટાઈમે મળ્યું એનું કારણ હતું કે ત્યારે રાપરની અંદર પ્રોપર કોઈ મંડળી હતી નહીં, એટલે સરકાર દ્વારા એમને રિટેલનું લાઇસન્સ આપવામાં આવ્યું. અને જે એમના મંત્રી છે ભૂરાભાઈ, એ તો ખેડૂતો સાથે બહુ અન્યાય કરે છે, એમ કરીને ખાતર સાથે નેનો કે બીજા કેટલાય પણ ખાતર પધરાવી દેવામાં આવે છે. જ્યારે ખેડૂતો પૂછે કે ભાઈ આ તમે શેના માટે આપો, કોઈ જીઆર છે ખરો, તો ત્યારે એ નીચું ઘાલી અને એટલો જ જવાબ આપે છે કે આ તો એક રિક્વેસ્ટ છે, રિક્વેસ્ટ છે. એટલે સરકારને ખાસ ધ્યાન દોરવાની જરૂર છે કે મંડળીઓ દ્વારા ખેડૂતોમાં બહુ આક્રોશ ઊભો કરવામાં આવી રહ્યો છે સરકાર વિરુદ્ધનો, એટલે જેમ બને સરકાર આ વિશે ગંભીર પગલાં લે એવી મારી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી મારી છે, કુંભાભાઈ ચાવડા. હવે દરરોજ આપણે જોતા આવીએ છીએ ટીવીના માધ્યમથી અને સતત આપણી મહેનતથી, ભારતીય કિસાન સંઘની મહેનતથી સતત આપણે જોઈ રહ્યા છીએ કે જે તે મંડળીઓ, જે તે સેવા સહકારી સંઘ હોય, કંપનીઓ હોય, આ ખરેખર એટલી અત્યારે ખાતરની પરિસ્થિતિ ગંભીર છે જસભાઈ, કે લગભગ આપણે ઘણા આ બાબતમાં ખેડૂતોને ફોન પણ આવતા હોય છે કે ખાતરની બહુ ગંભીર પરિસ્થિતિ છે. એટલે આપના માધ્યમથી હું સરકારશ્રીને અને જે તે લાગતી વળગતી કંપનીઓને વિનંતી કરું છું કે તાલુકાની અંદર યુરિયા અને DAP જલ્દ ઉપલબ્ધ કરાવે, જેથી કરીને ખેડૂતોને ખેતી કરવા દે. નહીંતર તો આમાં તો શું છે, 4-4 વાગે લાઈનો લાગી જાય છે અને એક અત્યારે ગરમીના હિસાબે ખેડૂતો ચપલોની પણ લાઈન લગાડવાના કિમિયા અપનાવતા હોય છે. એટલે આ બાબતમાં સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે ખાતરની જલ્દ વ્યવસ્થા કરે, નહીંતર આવનાર દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા જલ્દ આંદોલન પણ સરકાર સામે કરશું. એટલે આવું ના બને, ખેડૂતોને ખેતી કરવા દે એ બાબતને લઈને સરકારશ્રી જલ્દીથી જલ્દી ખાતર તાલુકામાં ઉપલબ્ધ કરાવે. ભાઈ એમાં તો એવું છે કે હવે તો ખેડૂતોની આદત થઈ ગઈ છે કે ખાતર મેળવવું હોય તો લાઈનમાં ઊભું રહેવાનું અને ચંપલ લાઈનમાં રાખી દેવાની, અને જે આપણને સૂચના મળે એ મુજબ આપણે લાઈનથી રાશન કાર્ડ કે આધાર કાર્ડ હોય નહીં પણ 8 લઈ અને
જે સ્ટોક હોય એ મુજબ આપણને કહે કે પાંચ ગુણી કે છ ગુણી આપશું, અને ક્યારે મળશે કેટલો મળશે કાંઈ નક્કી નથી. જ્યારે ખાતર મળે ત્યારે શિયાળું મોલ આપણે અત્યારે કરવાનું છે, પણ કદાચ 15 દિવસ પછી મળે તો 15 દિવસ પછી કરવાનું. હવે કોઈ આપણે આપણી સિસ્ટમથી ખેતી કરી શકીએ એવી પરિસ્થિતિ નથી ખાતરની અછતના કારણે. કારણ કે DAP અને યુરિયા આજે આપણા શિયાળુ પાક માટે બહુ મહત્ત્વનો અને જરૂરી છે બરાબર, પણ આપણને સમય ઉપર નથી મળતો, એટલે એના માટે આ વિકટ પરિસ્થિતિ છે. એ બધા સામનો કરી રહ્યા છીએ, એટલે હવે તો આદત થઈ ગઈ છે, હવે આમાં કાંઈ નવું છે નહીં.